ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે. પીવાના પાણીની જવાબદારી સિનિયર મંત્રીઓને સોંપાઈ છે તો સિંચાઈના પાણી માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ મંત્રી આરસી ફળદુને જવાબદારી સોંપવામાં આવી તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. હિતલ જોડાઈ ગયા છે. હિતલ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતોની માંગ છે કે તેઓને પૂરતું પાણી મળી રહે. જે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં વરસાદ ખેંચાતા પરિસ્થિતિ કફોડી બની છે અને ક્યાંક ક્યાંક સીધી રીતે જો જોવા જઈએ તો જે પ્રકારે અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે રાજ્યમાં વરસાદની મોટી કદર પડી છે અને તેના કારણે ડેમોમાં પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે. ડેમો પણ તળિયા જડક થયા છે. ત્યારે આ મુદ્દો કેબિનેટમાં ચર્ચાયો હતો અને સિનિયર મંત્રીઓને આ સમગ્ર મુદ્દા પર જવાબદારી સોંપવામાં આવી છે. સ્વાભાવિક છે કે કૃષિ મંત્રી તરીકે આરસી ફળદુને આ જવાબદારી છે કે સિંચાઈનું પાણી કેવી રીતે આપી શકાય, જ્યારે સિનિયર મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એમાં સામેલ છે. અને પીવાના પાણી માળના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પણ આ જવાબદારી સોંપાઈ છે. સ્વાભાવિક છે કે સિંચાઈનું પાણી કેટલે કઈ તારીખ સુધી આપી શકાય તેવી સ્થિતિ છે, તેનો અભ્યાસ કરવામાં આવશે. રાજ્યના ડેમોની પરિસ્થિતિ અને માત્ર નર્મદા ઉપર આધારિત જે પાણી છે એ પીવાના પાણી માટે સ્ટોરેજ રાખવાની વાત, આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને હવે બેઠકોનો દોર પણ આ મંત્રીઓ વચ્ચે શરૂ કરી દેવામાં આવશે. જી હા જી બિલકુલ હિતલ, આભાર આપનો તમામ માહિતી બદલ. રાજ્યમાં આજે સવારે વરસાદ સંપૂર્ણ વિરામ લીધો છે. સવારે 8 વાગ્યા સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નથી પડ્યો. છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ પડ્યો, જોકે આ તમામ તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે, એટલે કે અડધા ઇંચ કરતા પણ ઓછો વરસાદ પડ્યો. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો ત્યારે ઓછા વરસાદથી ચિંતામાં વધારો થયો છે. હિતલ ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે. હિતલ, છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ અને સંપૂર્ણ જો વાત કરીએ તો હવે જાણે વરસાદે વિરામ જ લઈ લીધો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હજુ પણ વરસાદની ઘટ જે ચોક્કસ એક તરફ રાજ્યમાં વરસાદની ઘટ છે અને પાણીની સમસ્યા સર્જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જોવા જઈએ તો હવે ચોમાસાએ જાણે કાંઈ વિદાય લીધી હોય એ પ્રકારના સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હવામાન વિભાગની તાજેતરમાં કોઈ વરસાદ નજીકના દિવસોમાં પડે તેવી શક્યતા પણ નહીવત છે. જ્યારે જોવા જઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એ માત્ર નામનો વરસાદ છે, નહીવત વરસાદ નોંધાયો છે. એમાં પણ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના જે વરસાદના આંકડા આવ્યા છે એ બિલકુલ રાજ્યમાં એક પણ જગ્યાએ એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની પાણીના મુદ્દા પર સમસ્યા ધીરે ધીરે વિકટ થઈ રહી છે. જી શ્રી હિતલ આભાર, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું.